જો હવે સ્વાધ્યાય 1.3 ની અંદર બીજો દાખલો લઈએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો એટલે આ વિધાનો સાચા છે કે ખોટા છે તેની ચકાસણી કરવાની છે તો AB is not subset of BCA હવે આ ગણના બધા સભ્યો આમાં આવેલા છે આ ગણના બધા જ ઘટકો આની અંદર આવેલા છે એટલે કે આ એનો સબસેટ કહી શકાશે પણ અહીંયા શું લખ્યું છે નોટ સબસેટ એટલે કે આ વિધાન કેવું થઈ ગયું કહેવાય અસત્ય આ વિધાન કેવું થઈ ગયું કહેવાય અસત્ય એટલે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય તેની શું કરવાની છે આપણે ખાલી ચકાસણી AE આ બાજુ લખ્યું છે X કે જ્યાં X એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો એક સ્વર છે એટલે આની અંદર અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર આવવાના તો સ્વર કયા છે આમાં A E I O U તો A અને E આ બંને ઘટકો આની અંદર આવવાના છે એટલે કે એવું કહી શકાય કે આ A E જ્યારે અહીંયા શું હશે A E I O U એટલે આ વિધાન કેવું થઈ ગયું કહેવાય સત્ય થઈ ગયું કહેવાય બરાબર અહીંયા 1 2 3 ઇઝ સબસેટ ઓફ 1 3 5 તો 1 2 3 અહીંયા 1 3 5 છે અહીંયા 2 ઘટક આની અંદર આવતો નથી એટલે સબસેટ હોય એ શક્ય નથી એટલે આ વિધાન કેવું થઈ ગયું કહેવાય અસત્ય ઓકે એ સબસેટ ઓફ એ બી સી તો આ સભ્ય આની અંદર આવેલો છે એટલે આ વિધાન કેવું થઈ ગયું કહેવાય સત્ય થઈ ગયું કહેવાય એ જો આ ગણ એ છે બિલોંગ્સ ટુ લખેલું છે સોરી ઇઝ સબસેટ ઇઝ બિલોંગ્સ ટુ છે હવે આ સભ્ય આની અંદર આવેલો નથી કેમ બિલોંગ્સ ટુ શબ્દ છે એટલે શક્ય હોય નહીં એટલે આ વિધાન કેવું થઈ ગયું કહેવાય અસત્ય ધ્યાન રાખજો આ એ છે પણ ગણ એ છે ગણ એ આની અંદર આવેલો નથી આની અંદર સભ્ય એ આવેલો છે આ વિધાન સાચું કરવું હોય તો મારે અહીંયાથી છગડીયો કૌંસ કાઢી નાખવું ખાલી આટલું લખેલું હોય તો આ વિધાન પાછું સાચું કહેવાય એ બિલોંગ્સ ટુ એ બી સી સેટ હોય તો આ વસ્તુ સાચી છે પણ આને હું આ રીતે છગડીયો કૌંસ બનાવી દઉં બરાબર છે તો આ ગણ આની અંદર આવેલો નથી ચલો એના x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અને આ બાજુ છે x કે જ્યાં x એ 36 નો પ્રાકૃતિક સંખ્યાનો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ તો વિચારો હવે અહીંયા વચ્ચે સબસેટ છે શું આ વિધાન સાચું છે કે ખોટું છે તમારે કહેવાનું છે તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ તો 2 4 આવશે ખાલી કઈ આવશે ખાલી 2 અને 4 36 ના અવયવો પાડવાના છે તો 36 ના અવયવો કયા કયા પડશે તો 1 2 3 4 પછી 5 ના ઘડિયામાં નહીં આવે 6 ના ઘડિયામાં આવશે 8 ના ઘડિયામાં ના આવે 9 ના ઘડિયામાં આવશે પછી 10 11 12 ના ઘડિયામાં આવી શકે 36 પછી 18 ના ઘડિયામાં આવશે અને 36 એટલે આ 2 અને 4 આની અંદર આવેલા છે સબસેટ એટલે આ વિધાન કેવું થયું કહેવાય સત્ય એટલે આ વિધાન સત્ય છે ઓકે એટલે ખરા ખોટા હતા કે આપેલું વિધાન સાચું છે કે ખોટું છે તેની ખાલી જાણકારી આપવાની હતી એવો જ ક્વેશ્ચન નંબર 3 પણ એવો જ છે જુઓ ગણ એ બરાબર 1 2 પછી પાછો ગણ જોજો સમજવા જેવો મુદ્દો છે 1 2 પછી છગડીયા કૌંસમાં 3 4 છે અને 5 તો હવે આ ગણમાં સભ્યો કેટલા થયા કહેવાય ધ્યાન રાખજો આની અંદર માત્ર 4 જ સભ્ય છે આ ગણમાં માત્ર 4 જ સભ્ય છે કયા કયા 1 2 પછી આખો આ જે ગણ છે તેને એક સભ્ય તરીકે લેવાનો અને પછી 5 તો આ વિધાનો નીચેના વિધાનો પૈકી કયા વિધાન અસત્ય છે તે તમારે જણાવવાનું છે શા માટે એટલે ટૂંકમાં ખરા ખોટું થયું કહેવાય તો જુઓ 3 4 ઇઝ સબસેટ ઓફ એ આ વિધાન ખોટું કહેવાય સાચું ના કહેવાય ધ્યાન રાખજો આ 3 4 છે તે ગણ એ ની અંદર આવેલો છે
एनी अंदर आवेलो छे बराबर એટલે કે 3 4 इज सबसेट ऑफ ए ये वस्तु शक्य नहीं એટલે આ કેવું થયું કહેવાય અશક્ય થયું કહેવાય પણ 3 4 इज बिलोंग्स टू ए 3 4 આ ગણ આખી આખું આ ગણમાં આવેલો છે આ ગણ એ આ ગણ એ ની અંદર આવેલો છે એટલે આ વિધાન કેવું થયું કહેવાય સત્ય હા પછી આ સાચું થયું પાછું 3 4 આ જે ઘટક હતો એનો પણ પાછો ગણ એ એનો પાછો ઉપગણ કહી શકાય એટલે આ વિધાન પાછું કેવું થઈ ગયું કહેવાય સત્ય બહુ કોન્સેપ્ટ સમજવા જેવો છે પછી 1 બિલોંગ્સ ટુ એ હા એક સંખ્યા છે તે ગણ એ માં આવેલી છે એટલે આ વિધાન સત્ય થયું કહેવાય 1 ઇઝ સબસેટ ઓફ એ ખોટું થયું કહેવાય સબસેટ માટે તો ગણ જ હોવો જોઈએ 1 2 5 1 2 5 इज सबसेट ऑफ ए साचू थयो ने गण आ गण ना बधा सभ्यो आमा आवेला छे એટલે આ વસ્તુ કેવી થઈ કહેવાય સત્ય ઓર 1 2 5 બિલોંગ્સ ટુ એ એ પાછું ખોટું થયું કહેવાય કેમ કારણ કે 1 2 5 આખી આખો ગણ આખો ગણ એ આની અંદર આવેલો નથી એટલે કે આ વિધાન કેવું થયું કહેવાય અસત્ય પછી 1 2 3 સબસેટ એ 1 2 પણ 3 નથી 3 છે પણ કોની અંદર છે આની અંદર છે સેપરેટ નથી બરાબર એટલે કે આ વિધાન કેવું થયું કહેવાય અસત્ય ઓકે પછી 5 બિલોંગ્સ ટુ એ ખાલી ગણ આમાં આવેલો છે નથી આવેલો એટલે આ વિધાન કેવું થયું કહેવાય અસત્ય પછી 10મું 5 ઇઝ સબસેટ ઓફ એ આ એ સાચું કહેવાય કેમ કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય છે ખાલી ગણનો ઉપગણ એ સબસેટ ઓફ એ આ પાછું ખોટું થયું કહેવાય આ કેવું થયું કહેવાય અસત્ય એવો પણ અહીંયા ઉપગણ બનવાનો નથી એટલે લોજિકલી વસ્તુ હતી આખી ખરા ખોટા ધ્યાન રાખજો કે ગણ એમાં એક ઘટક એક છે બીજો ઘટક બે છે ત્રીજો ઘટક 3 4 આખો એક ગણ છે અને ચોથો ઘટક કયો છે 5 છે ચલો ક્વેશ્ચન નંબર 4 નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો આપણે જે તમને ઉપગણો લખતા આ ગણ છે એના ઉપગણો લખવાના છે મારે તાના કેટલા ઉપગણો થશે પહેલા તો હું આને નામ આપી દઉં ધારો કે આ સેટ એ છે એક જ સભ્ય ધરાવતો ગણ છે એટલે આના બે જ ઉપગણ થવાના એક ખાલી ગણ અને તે પોતે પછી આ દાખલો એ બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી આના કેટલા ઉપગણો થશે બે ઉપગણો થશે અને સોરી ચાર ઉપગણો થશે કયા કયા ખાલી ગણ એ બી અને તે પોતે પછી આના કેટલા ઉપગણો થશે આઠ ઉપગણો થશે ને લખતા આવડે કે ના આવડે એ તમારે લખવાના છે ઓકે ખાલી ગણ પછી એક ધરાવતો ગણ બે ધરાવતો ગણ ત્રણ ધરાવતો ગણ પછી 1 2 2 3 ને 1 3 ને પછી તે પોતે ઓકે ચલો ખાલી ગણ ને તો એક જ ઉપગણ હોય ખાલી ગણ ને તો એક જ ઉપગણ હોય કયો તે પોતે ઓકે પછી બીજો એક નાનો આપણે દાખલો છે જો a બરાબર 5 હોય તો p ઓફ a ને કેટલા ઘટકો હોય ગણ એ ખાલી ગણ છે જો ખાલી ગણના ઉપગણો કેટલા એક જ તો p ઓફ a ને પાવર સેટ એટલે ઘાત ગણ ઉપગણોનો ગણ એને પાવર સેટ કહેવાય તો ગણ એ ખાલી ગણ છે ગણ એ ખાલી ગણ છે એટલે એમાં રહેલા સભ્યોની સંખ્યા 0 કહેવાય એટલે નંબર ઓફ p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 2^0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે ખાલી ગણને એક જ ઉપગણ હોય કયો તે પોતે તો પાવર સેટમાં કેટલા ઘટક હોવાનો છે એક જ ઘટક હોવાનો છે ક્લિયર ટૂંકમાં આજે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 2 3 4 અને 5 દાખલા સુધીનો અભ્યાસ કર્યો
જેટલી વાતો ચાલેલી છે બધી જ વાતો તમારે બે વાર લખવાની છે. આખા બોર્ડની પીડીએફ તમારા સુધી પહોંચે છે, આખી આખા બોર્ડની પીડીએફ તમારા સુધી પહોંચે છે. તો આ ખૂણેથી માંડીને આ ખૂણે સુધી જેટલું લખેલું હોય એ બધું જ બે વાર લખવાનું છે. સારામાં સારી તૈયારી કરજો, આગળનું પાછું રિવિઝન કરતા રહેજો. 1.1, 1.2 એનું પાછું રિવિઝન પણ કરતા રહેજો. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.